हेलो विद्यार्थी मित्रों, एजुटेकनो चैनल में आपनो स्वागत छे। आजे आपणे शीखीशु धोरण 8 विषय गुजराती पाठ 3 जूमो बिस्ती। पाठ 3 ना अभ्यास अने स्वाध्यायना प्रश्नोनी समझ मेळवीशु। आ विडियोनो हेतु विद्यार्थीओ मात्र सरळताथी समझीने लखी शके ते माटेनो छे। तेथी विद्यार्थी मित्रों, दरेक प्रश्नोना जवाब विडियोमांथी जोईने लखवाने बदले तमारा विचारो मुजब जवाब लखवा पण जरूरी छे। तो चालो शीखिए धोरण 8 विषय गुजराती पाठ 3 जूमो बिस्ती। पाठना अभ्यास अने स्वाध्यायना प्रश्नोनी समझ। सौ प्रथम प्रश्न नंबर 1। नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामेना खानामां लखो। सवाल नंबर 1। जूमानी वेणु प्रत्येनी लागणीने शुं कहेवाय? तेना जवाब माटे चार ऑप्शन आपेला छे। ए मानव प्रेम, बी पशु प्रेम, सी मानवता अने डी लागणी वेड़ा। साचो जवाब थशे बी पशु प्रेम कहेवाय। सवाल नंबर 2। जूमो वेणु ने खवरावा रोज शुं खरीदतो हतो? तेना जवाब माटे चार ऑप्शन आपेला छे। ए जुवार, बी बाजरी, सी गदब अने डी सूकु घास। साचो जवाब थशे सी गदब खरीदतो हतो। सवाल नंबर 3। जूमो कोना ऊपर बेसीने परणवा गयो हतो? ए हाथी पर, बी घोड़ा पर, सी पाड़ा पर अने डी वेणु पर। साचो जवाब थशे ए हाथी पर बेसीने परणवा गयो हतो। त्यारबाद प्रश्न नंबर 2। नीचेना प्रश्नोना एक बे वाक्यमां उत्तर आपो। सवाल नंबर 1। पाડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું? તેના જવાબમાં આપણે લખીશું પાડાનું નામ વેણુ જુમાના કોઈ મિત્રએ પાડ્યું હતું। સવાલ નંબર 2। વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શું નિર્ણય કરે છે? તેના જવાબમાં લખીશું વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે। સવાલ નંબર 3। જુમા સાથેની દોસ્તી વેણુ અંત સમયે કેવી રીતે નિભાવે છે? તેના જવાબમાં લખીશું અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણુ માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે। આ રીતે અંત સમયે વેણુ જુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે। ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ। પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1। જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા? તેના જવાબમાં આપણે લખી શકીએ દિવસ દરમિયાન જુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના 5 વાગ્યામાં નીકળી પડતો। બારણે બારણે પાણી ભરી દીધા પછી જુમો અને વેણુ બંને પાછા વળતા। જુમો રસ્તામાંથી 1 પૈસાના ગાજર ને ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે બથ ભરીને ગદબ ખરીદતો। પાછા વળતા વેણુ ગદબ ખાતો। મારે અહીંયા વેણુની જગ્યાએ વેણો એ રીતે લખાયું છે, ત્યાં તમારે વેણુ લખવું। પછી જુમો બપોરથી છેક સાંજ સુધી લોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો। પછી સાંજે જુમો અને વેણુ ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા। આ તેમની દિવસ દરમિયાનની ક્રિયા હતી। સવાલ નંબર 2। જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા? તેના જવાબમાં લખી શકાય જુમાએ વેણુને બચાવવા સૌથી પહેલા પાટામાં ફસાયેલા વેણુના પગને આમ તેમ મરડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ તે ફાયદો નહીં। પછી રસ્તે જતા બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા ભાઈ પાસે જવાનું કહ્યું। એવામાં ટ્રેનની સિસોટી સંભળાઈ। ઝપાટા બંધ ફાટકવાળાની ઓરડી પાસે જઈ તેણે વિનંતી કરી સિગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઈ જશે। પણ ઓરડીમાંથી ઘેર કોઈ ભાઈ માણસ નથી એવો બેદરકાર જવાબ મળતા જુમો નિરાશ થઈ ગયો। આમ જુમાએ પોતાના પ્રિય વેણુને બચાવવા અનેક પ્રયત્ન કર્યા હતા। સવાલ નંબર 3। વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો। તેના જવાબમાં આપણે લખી શકીએ વાર્તાનું છેલ્લું વાક્ય છે જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને
વેણુ 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે। આ વાક્ય જુમો અને વેણુ બંનેના એકબીજાના પ્રત્યેના પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો। સવાલ નંબર એક, જુમાની જગ્યાએ તમે હો તો શું કરો? હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીની વાત લખું છું, તમારે વિચારીને તમે હોય તો શું કરો તે લખવાનું છે। જુમાની જગ્યાએ હું હોત તો મેં પાટા પર ઊભા રહીને હાથ લંબાવીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કર્યો હોત, તમે શું કરે તે લખો। ત્યારબાદ સવાલ નંબર બે, શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત તેના જવાબમાં લખી શકાય, પેલા બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત તો વેણુ બચી ગયો હોત, અથવા તો ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવું હોત તો પણ વેણુ બચી ગયો હોત। સવાલ નંબર ત્રણ, તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો? હું અહીં એક પ્રાણી વિશે લખું છું, તમારે તમને કયું પ્રાણી ગમે છે અને તેના માટે તમે શું કરો છો તે લખવાનું છે। મને ગમતું પ્રાણી ગાય છે, અહીંયા તમારે તમને જે પ્રાણી ગમતું હોય તેનું નામ લખવાનું છે। એને હું લીલા ઘાસનો ચારો તથા સારું ખાણ ખવડાવું છું, અહીંયા તમારે તમે તે પ્રાણીને જે ખવડાવતા હોય તે લખવાનું છે। તેને ચોખ્ખું પાણી પીવડાવું છું, તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખું છું, તેને ટાઢ તડકો અને વરસાદથી રક્ષણ મળે એ માટે મેં છાપરાની વ્યવસ્થા કરી છે। આવી રીતે તમે તમારા પ્રાણી માટે રહેવાની શી વ્યવસ્થા કરી છે તે લખવાનું છે। તે બીમાર પડે તો તરત ઉપચાર કરાવું છું, રોજ સાંજે કેસેટ વગાડીને તેને સંધ્યા આરતી અને ભજન સંભળાવું છું, તેને રોજ ફરવા લઈ જાઉં છું, હું ગાયને ખૂબ વહાલ કરું છું। આવી રીતે તમે તમારા પ્રાણીને કેવી રીતે સાચવો છો તે અહીંયા લખવાનું છે। ત્યારબાદ સવાલ નંબર ચાર, આ વાર્તાનું શીર્ષક વેણું રાખીએ તો તે માટેના કારણ આપો। આ વાર્તાનું શીર્ષક જુમો ભીસ્તી છે એના બદલે વેણું રાખવું હોય તો રાખી શકાય કે કેમ તે લખવાનું છે। આ વાર્તાનું શીર્ષક વેણું રાખવાના કારણો, મૂક પશુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે, એ બોલી શકતો નથી પણ જુમાની વાણીમાં પ્રગટતા પ્રેમને એ સમજી શકે છે। વેણું અંત સમયે જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દઈને બચાવે છે, એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિસ્વાર્થ પ્રેમ સૂચવે છે। વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્ર સ્થાને છે, એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો એ ઉચિત ગણાશે। આવી રીતે આ વાર્તાનું શીર્ષક આપણે વેણુ રાખીએ તો પણ ચાલે। ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। એક શ્રીમંત, તેનો સમાનાર્થી શબ્દ થશે ધનવાન અથવા અમીર। બે દુર્ગંધ, તેનો સમાનાર્થી થશે બદબુ અથવા વાસ। ત્રણ કર્કશ, તેનો સમાનાર્થી શબ્દ થશે તીણો અથવા કઠોર। ચાર આનંદ, તેનો સમાનાર્થી શબ્દ થશે હર્ષ અથવા ખુશી। પાંચ ગદબ, તેનો સમાનાર્થી શબ્દ થશે રજકો, જે એક લીલું ઘાસ છે। છ હાંડલી, તેના સમાનાર્થી શબ્દ થશે માટલી અથવા હાલલી। આ રીતે આપણે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખીશું। ત્યારબાદ કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે। પ્રવૃત્તિ નંબર એકમાં છાપાઓમાં પ્રગટ થતા પ્રાણી પ્રેમના પ્રસંગો એકત્રિત કરવાના છે, અને બીજી પ્રવૃત્તિ છે તમને મનગમતા પ્રાણીનું ચિત્ર કાગળ પર ચોંટાડી તેના વિશે પાંચ વાક્ય લખવાના છે। આ પ્રવૃત્તિ તમારે તમારા વર્ગખંડમાં મિત્ર સાથે મળીને કરવાની છે। અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ આઠના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલા ધોરણ આઠના ગુજરાતીના પ્લેલિસ્ટ પરથી મેળવી શકશો। થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। આભાર દોસ્તો।